લોકસભાની ચૂંટણીની પરઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ પક્ષ લોકસભાની તૈયારીમાં લાગી ચૂક્યું છે અને ઉમેદવારીની પસંદગીમાં મળી ચૂક્યું છે. ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ નિરીક્ષકો દ્વારા અલગ અલગ બેઠકો પર ભાજપના હોદ્દેદારોના સેન્સ લેવામાં આવી રહ્યા છે, જેમાં નવસારી કમલમ ખાતે પ્રદેશ નિરીક્ષક છત્રસિંહ મોરી, નિરંજન જાજમેરા અને દર્શનાબેન દેશમુખ દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં નવસારી લોકસભા બેઠકના આવતી 7 વિધાનસભા ઉધના, મજુરા, ચોર્યાસી, લીંબાયત, જલાલપોર, નવસારી અને ગણદેવીના હોદ્દેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા. પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 14, 15 અને 16 ત્રણ દિવસ દરેક સંસદ એટલે લોકસભાની ચૂંટણી માટે વિધાનસભાવાર કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને રજૂઆત કરતા તમામ લોકોને અમે લોકો સાંભળવા માટે આવ્યા છે. અહીંયા આજે જલાલપોર વિધાનસભાથી અમે શરૂ કરવાના છે, આખો દિવસ અહીંયા રોકાવાના છે. 7 વિધાનસભાનું કાર્યકર્તાઓને આજે હવે 3ની પેનલ છે, એમાં નિરંજનભાઈ એના પ્રભારી પણ છે, ડોક્ટર દર્શનાબેન પણ પ્રદેશમાં અમારા અધિકારી છે અને તમામ અમે સાથે મળીને આજે સાંભળવા માટે આવ્યા છે અને આ સાંભળ્યા પછી અમે આ રિપોર્ટ પ્રદેશમાં રજૂ કરવાના છે અને ત્યાંની પાર્લામેન્ટરી બોર્ડ આ અંગે જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થવાની છે. નામો માટે જે પણ અમારે નક્કી નથી કરવાનું, રજૂઆત કરનારને કેટલા પેનલની વાત કરવી છે, એક કરવી છે, બે કરવી છે, પેનલમાં નામ આપવા છે, અમારે તો કાર્યકર્તાને સાંભળવાના છે, એમને શું કહેવું છે એટલે એ સેન્સ લેવાનું છે. અમારે કોણ ઉમેદવાર કેટલા નામ લેવા એવું અમારું કામ નથી. હજુ તો કોઈ એવી વિગત અમારી જોડે આવી નથી. અમે 1-to-1 અમારા અપેક્ષિત પ્રમાણે બધાને સાંભળવાનું શરૂ જ કરીએ છીએ એટલે રજૂઆતો આવશે તે પ્રમાણે આગળ અમે મોકલવાના છીએ.